તો નમસ્કાર મિત્રો, હું છું કિશન ડિંડોર અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે એડિક કે એડિટિંગ યુટ્યુબ ચેનલ. તો મિત્રો હું તમને આજે શીખવાડવાનો છું કે મિત્રો તમારે આ રીતના થંબનેલ બનાવતા શીખવું હોય તો મિત્રો એના માટે તમારે જે પિક્સલેબ મિત્રો એપ્લિકેશનની જરૂર પડશે. અને મિત્રો તમારે જે આ રીતનું મટીરિયલ મિત્રો જોઈતું હોય તો મિત્રો મારી ટેલિગ્રામ ચેનલમાં મિત્રો તમે જોઈન થઈ જાઓ. તો મિત્રો તમને જે આ રીતનું બધું મટીરિયલ મિત્રો એમાં તમને મળી જશે. અને મિત્રો તમે આરામથી તમે જે લોગો બનાવી શકશો મિત્રો. તો મિત્રો તમે જોઈન ના થયા હોય તો મિત્રો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે મિત્રો. તો મિત્રો ત્યાં જઈ તમે જોઈન થઈ જાઓ તો મિત્રો તમને આ રીતનું બધું મટીરિયલ મિત્રો મળી જશે. તો ચલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો ત્યાર પછી તમારે જે પિક્સલેબ મિત્રો એપ્લિકેશન ઓપન કરી લેવાની છે મિત્રો. અને ત્યાર પછી મિત્રો તમારે આ રીતનું પેજ આવશે. તો મિત્રો તમારે અહીં ક્લિક કરી અને મિત્રો તમારે જે પહેલા નંબરનું ઓપ્શન છે મિત્રો યુઝ ઇમેજ ફ્રોમ ગેલેરી, તો મિત્રો એમાં આપણે ક્લિક કરવાનું છે. અને મિત્રો ત્યાર પછી તમને જે આ રીતનું એક ઇમેજ મળશે મિત્રો, મિત્રો તમારે એડ કરી અને ખરા નિશાની કરી દેવાની છે. અને મિત્રો ત્યાર પછી તમારે અહીંથી મિત્રો આપણે સાઇઝ સિલેક્ટ કરવાની છે. તો મિત્રો ઇમેજ સાઇઝમાં જઈ અને મિત્રો આપણે તમારે અહીં 10x80 લખવાના છે મિત્રો. મિત્રો તમારે આ રીતના 10x80 લખી અહીં મિત્રો ક્લિક કરી અને તેવી ચાલે લખી અને ઓકે કરવાનું છે મિત્રો. તો મિત્રો આ છે ઓકેનું બટન. તો મિત્રો એમાં ક્લિક કરી અને તમારે ઓકે લખી લેવાનું છે મિત્રો. અને ત્યાર પછી મિત્રો અહીં ક્લિક કરી અને તમારે અહીં ઇમ્પોર્ટમાં જવાનું છે. અને મિત્રો ત્યાર પછી તમારે જે એક PNG મિત્રો તમને મળશે જે ટેલિગ્રામનો તમારે આ રીતની મિત્રો. તો મિત્રો ત્યાર પછી તમારે એડ કરી અને મિત્રો ત્યાર પછી તમારે ખરા નિશાની કરી દેવાની છે. અને મિત્રો તમારે આ રીતના જે થોડું આટલું નાનું કરવાનું રહેશે મિત્રો. તો મિત્રો જોઈ લો આ રીતના તમારે જે સેટ કરી દેવાનું છે એને પણ આ રીતના સરખું સરખું આવે મિત્રો એ રીતના આપણે સેટ કરવાનું છે. અને મિત્રો તમારે પાછળ જવાનું છે મિત્રો આ રીતે. અને મિત્રો તમને જે આ રીતનું ઓપ્શન મળશે તો મિત્રો એની પર આપણે ક્લિક કરી અને મિત્રો તમારે અહીં ક્લિક કરવાનું છે. અને મિત્રો ત્યાર પછી તમને જે આ રીતની એક મિત્રો જે PNG મળશે તો મિત્રો આપણે એડ કરી અને ખરા નિશાની કરી દેવાની છે નીચે. મિત્રો તમે ખરા નિશાની આ રીતના કરશો એટલે મિત્રો તમારે આ રીતનું પેજ આવી જશે મિત્રો. મિત્રો તમારે ખરા નિશાની કરી લેવાની છે. તો મિત્રો ત્યાર પછી તમારે અહીં પાછું જે આ ઓપ્શન છે મિત્રો એને પણ તમારે ઇનેબલ કરી દેવાનું છે. અને મિત્રો અહીંથી આપણે ખરા નિશાની કરી અને મિત્રો તમારે જે આ બે ઓપ્શન તો તમારે ઇનેબલ કરવાના છે બધામાં. તો મિત્રો આનો કલર આપણે કાળો રાખવાનો છે અહીંથી. તો મિત્રો જો આ રીતનું થઈ જશે અને ખરા નિશાની કરી દેવાની છે. અને મિત્રો પાછળ તમને જે આ ઓપ્શન મળશે તો મિત્રો આને પણ તમારે ઇનેબલ કરી દેવાનું છે અને ખરા નિશાની આપણે કરી લેવાની છે. અને મિત્રો તમારે અહીં ક્લિક કરી અને મિત્રો ત્યાર પછી તમારે આ લોકવાળો ઓપ્શન છે મિત્રો, મિત્રો આપણે આ રીતના લોક કરી અને મિત્રો પાછું આપણે અહીં ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો તમારે આ રીતનું પેજ થઈ જશે. તો મિત્રો તમારે જે ટેક્સ્ટ લખેલો છે મિત્રો એની પર આપણે ક્લિક કરી અહીં જવાનું છે એવાળા ઓપ્શનમાં અને એડિટમાં જઈ. અને મિત્રો ત્યાર પછી તમારે જે નામ હોય તમારું તો એ લખી લેવાનું છે. જેમ કે મિત્રો હું લખી લઉં છું AB અને ઓકે કરી. અને મિત્રો તમારે નીચે ફોન્ટમાં જવાનું છે. આ રીતે જોઈ લો આ ફોન્ટનું ઓપ્શન છે મિત્રો. તો ફોન્ટ ઉપર આપણે ક્લિક કરી અને મિત્રો તમારે આ ફોન્ટ સિલેક્ટ કરવાનો રહેશે મિત્રો. તો મિત્રો આ રીતના સિલેક્ટ કરી ઓકે કરવાનું છે. અને મિત્રો ત્યાર પછી તમારે એને અહીં સેટ કરવાનું રહેશે. અને મિત્રો પાછળ જઈ અને મિત્રો તમારે આ બે ઓપ્શન ઇનેબલ કરી દેવાના છે. જોઈ લો મિત્રો આ રીતના. અને મિત્રો તમારે જે આ રીતના ઓપ્શન મળશે તો મિત્રો એમાં પણ તમારે જે યુઝ ઇમેજમાં જઈ અને મિત્રો તમારે આ ઓપ્શનમાં આ બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે અને ખરા નિશાની કરી દેવાની છે. એટલે મિત્રો તમારે આ રીતનું પેજ થઈ જશે. અને ત્યાર પછી તમારે આ ઓપ્શન પણ ઇનેબલ કરવું હોય તો કરી શકો છો મિત્રો. અને ત્યાર પછી ખરા નિશાની કરી દેવાની છે એટલે મિત્રો તમારે આ રીતના સેટ કરી લેવાનું છે એને પણ મિત્રો. જોઈ લો આ રીતે. અને મિત્રો ત્યાર પછી તમારે જે AB લખેલું છે મિત્રો એની પર આપણે ક્લિક કરી અને મિત્રો કોપી કરવાની રહેશે. કોપી કરી અને મિત્રો એડિટમાં જવાનું છે. અને મિત્રો તમારે જે AB એડિટ હોય તો મિત્રો તમારું જે નામ હોય એ તે તમારે લખી લેવાનું છે. તો મિત્રો જેમ કે હું લખી લઉં છું AB એડિટ. તો મિત્રો તમારે આ રીતના એડિટ પણ લખી લેવાનું છે. એડિટ્સ જોઈ લો મિત્રો. અને ત્યાર પછી ઓકે કરી દેવાનું છે. તો મિત્રો તમારે આ રીતનું પેજ થઈ જશે. તો મિત્રો તમારે જે કેપિટલમાં નથી લખવાનું મિત્રો, જે પહેલી BCDમાં આપણે લખી લેવાનું છે એડિટ્સ. તો જોઈ લો મિત્રો આ રીતનું આપણે લખવાનું રહેશે મિત્રો. તો મિત્રો તમારે એડિટ્સ મિત્રો ભેગું લખી દેવાનું છે. તો હું ભેગું કરી લઉં છું. તો મિત્રો ત્યાર પછી ઓકે કરી દેવાનું છે. અને મિત્રો એને પણ તમારે આ રીતના ઝૂમ કરી અને આટલું સેટ કરવાનું રહેશે મિત્રો. AB એડિટ્સ મિત્રો આ રીતે લખવાનું છે આપણે. તો મિત્રો તમારે આ રીતના સેટ કરી દેવાનું છે. અને મિત્રો ત્યાર પછી તમારે પાછું કોપી કરી
અને મિત્રો તમારે એડિટમાં જઈ અને મિત્રો ત્યાર પછી તમારે સ્ટેટસ લખી લેવાનું છે ટુ સમ જોઈ દો અને ઓકે કરી દેવાનું છે અને મિત્રો તમારે આને પણ આ રીતના સેટ કરી લેવાનું છે તો મિત્રો આપણે આને નાનું રાખવાનું છે મિત્રો મિત્રો તમારે આ રીતના સેટ કરવાનું રહેશે મિત્રો તો હું સેટ કરી લઉં છું તો મિત્રો તમારે આટલું લખી અને ત્યાર પછી મિત્રો તમારે જે એ બી વાળું છે મિત્રો એની પર આપણે ક્લિક કરી કોપી કરી અને મિત્રો આપણે તમારે એડિટમાં જવાનું છે અને મિત્રો ત્યાર પછી બધું કાઢી નાખી અને મિત્રો તમારે પહેલાં તો યુટ્યુબ લખી લેવાનું છે તો મિત્રો જોઈ લો આ રીતના લખવાનું છે વાય ઓ યુ ટ્યુબ મિત્રો આ રીતના આપણે લખી લેવાનું છે તો મિત્રો આ છૂટું લખવાનું છે આપણે આ રીતના અને ઓકે કરી દેવાનું છે તો મિત્રો તમારે આ રીતનું પેજ આવી જશે તો મિત્રો તમારે આને આ રીતના નાનું રાખી અને મિત્રો અહીં સેટ કરી દેવાનું છે જોઈ લો અને મિત્રો ત્યાર પછી તમારે અહીંથી મિત્રો કોપી કરી અને મિત્રો ત્યાર પછી તમારે અહીં નીચે ઇન્સ્ટાગ્રામ લખી લેવાનું છે મિત્રો તમારે પણ આ રીતના ઇન તો છૂટું છૂટું લખી અને મિત્રો તમારે લખવાનું છે મિત્રો તો જોઈ લો મારા મિત્રો મારે લખાઈ ગયું છે મિત્રો ઇન્સ્ટાગ્રામ તો મિત્રો આને છૂટું પાડી દેવાનું ત્યાર પછી અને મિત્રો એને પણ તમારે નીચે સેટ કરવાનું રહેશે આ રીતના અને મિત્રો ત્યાર પછી તમારે એને મિત્રો હવે સાઈડમાં આપણે ક્લિક કરી દેવાનું છે આટલું થઈ જાય એટલે અને ત્યાર પછી આ ઓપ્શનમાં જઈ અને મિત્રો ઇમ્પોર્ટમાં જવાનું છે અને મિત્રો ત્યાર પછી તમારે જે મિત્રો ડાઉનલોડ જેમ કે તમને જે આ રીતના ફોલ્ડરમાં જઈ અને ઇન્સ્ટાગ્રામ પહેલું લેવાનું છે આપણે અને ખરા નિશાની કરી દેવાની છે અને મિત્રો ત્યાર પછી તમારે આને નાનું કરવાનું છે આ રીતના આ રીતના અને મિત્રો તમારે ઇન્સ્ટાગ્રામને મિત્રો અહીં સેટ કરવાનું છે અને મિત્રો પાછળ જવાનું છે મિત્રો અને મિત્રો તમને જે આ ઓપ્શન મળે તો મિત્રો તમારે ઇનેબલ કરી અને અહીં ક્લિક કરી અને મિત્રો તમારે જે બેકગ્રાઉન્ડ છે મિત્રો એ લેવાનું રહેશે મિત્રો આપણું બેકગ્રાઉન્ડ આ છે મિત્રો તમારે આને લઈ અને ખરા નિશાની કરી દેવાની છે તો મિત્રો જોઈ લો આ રીતનું થઈ જશે આને ઇનેબલ કરવાનું છે અને મિત્રો પાછળ જે સ્ટોકવાળા ઓપ્શન છે મિત્રો એને પણ ઇનેબલ કરવાના છે અને મિત્રો કલર આપણે કાળો રાખવાનો છે મિત્રો આનો અને ખરા નિશાની કરી અને પાછળ જઈ અને સ્ટોક જે સ્લોવાળું છે મિત્રો શેડવાળું ઓપ્શન તો મિત્રો એને પણ તમારે ઇનેબલ કરી દેવાનું છે તો મિત્રો જોઈ લો આ રીતનું તમારું થઈ જશે અને મિત્રો પાછું તમારે એકવાર ઇમ્પોર્ટમાં જઈ અને મિત્રો તમારે જે બીજું એક બાકી યુટ્યુબનું બાકી છે તો યુટ્યુબનું લઈ લેવાનું છે અને ખરા નિશાની એમાં પણ કરવાની છે અને મિત્રો આને પણ તમારે નાનું કરી અને મિત્રો સેટ કરવાનું રહેશે મિત્રો મિત્રો જોઈ લો આ રીતના સેટ કરી દેવાનું છે સાઈઝ મિત્રો આપણે નાની રાખવાની છે અને ત્યાર પછી નીચે જઈ અને મિત્રો તમને આ ઓપ્શન મળશે તો મિત્રો એમાં જવાનું છે આમાં જઈ અને મિત્રો તમારે જે બેકગ્રાઉન્ડ લેવાનું છે મિત્રો 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 આ રીતનું આપણું બેકગ્રાઉન્ડ છે તો ખરા નિશાની કરી દેવાની છે તો મિત્રો આ રીતનું તમારું થઈ જશે અને તમારે આ ઇનેબલ કરી અને પાછળ આ જે આ ઓપ્શન મિત્રો ફરજિયાત છે તમારે ઇનેબલ કરવાના આ ઇનેબલ કરી અને મિત્રો કલર આમાં આપણે કાળો રાખવાનો છે અને મિત્રો તમારે આ ઓપ્શન ફરજિયાત છે તો મિત્રો શેડવાળો પણ ઇનેબલ કરી દેવાનો છે ખરા નિશાની કરી દેવાની છે અને ત્યાર પછી તમારે સાઈડમાં ક્લિક કરી લેવાની છે તો મિત્રો જોઈ લો આપણું જે થંબનેલ મિત્રો બની ગયું છે તો મિત્રો તમારે આ રીતના થંબનેલ મિત્રો આપણે બનાવી લેવાની છે અને મિત્રો તમારે ત્યાર પછી તમારે સેવનું બટન મિત્રો અહીં છે તો મિત્રો સેવ કરી લેવાનું છે સેવ ટુ ઇમેજ અને મિત્રો ત્યાર પછી તમારે સેવ ટુ ગેલેરી તો મિત્રો આપણું ટેટા આપણું જે થંબનેલ મિત્રો બની જશે આ રીતના જેમ કે મિત્રો અલાઇટમાં અલાઇટ મોશનમાં વિડીયો બનાવો એવા મિત્રો તમારે મૂકવા કામ લાગશે તો મિત્રો તમારે આ રીતે થંબનેલ બનાવી લેવાનું તો મિત્રો તમને જે વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો ચલો મિત્રો આપણે બીજું